બોલ બોલ આદી તું કેતો તો મારે કામ છે અચાનક ઓળી કામ આવ્યું હા મારે ટીવીસ ના પેપર રેડી કરાવવા છે કોના મારા એટલે તારે તો હજી મહિનો થયો લગ્ન છે એના હા બસ હવે ડિવોર્સ લઈ લેવા છે પણ થયું છે હું એ તો કે ડિવોર્સ લઈ લેવા છે તો પછી વાત કરવી જરૂરી છે હું તને પછી કહી દઈશ ને પહેલા તું કાગળિયા રેડી કર ને એટલે તું મને મિત્ર તરીકે તો નથી માનતો એમ જ ને એવું નથી તો પણ હું એને બદનામ કરવા નથી માંગતો એટલે જો કઈ પણ આવી વસ્તુ હોય ને આવા ડિસિઝન લઈએ ને એ પહેલા એક એવો ખાસ મિત્ર હોય ખાસ ભાઈબંધ હોય ને એને વાત કરવી જરૂરી છે તારે જોવું છે ને લે હા જો મારી ઘરવાળી આની સાથે ફરે છે અરે પણ આ તો કાલીચરણ છે પેલો મારો દોસ્તારની ગેરેજ આલે હું ત્યાં વારાઘડે બેઠો હોય એ છે આની અરે શું કરે છે તારી ઘરવાળી કોણ કાલીચરણ અરે આ મારો પેલો મિત્ર છે ને દેવમ એને ગેરેજ આલે છે ત્યાં નોકરી કરે છે તું આને ઓળખે છે એ ઓળખે હું તો બોલાવું અત્યારે આને હા તો બોલાવે ને અહીંયા આગળ દેવાંગને ફોન કરું મોકલે એને દેવાંગ આપણે ત્યાં ઓલો કાલીચરણ તારે ત્યાં નોકરી કરે છે ને હા એ તો કારની રિપેર કરે છે હા તો એને તું એક કામ કરતો અહીંયા ઓફિસે મોકલતો એક મારે થોડું કામ હતું એક ગાડી બતાવવાની છે એટલે બાજુમાં છે હમણાં આવે તું જો ને હું નવરો હોય ત્યાં જ બેઠો હોય ફોટામાં તું નથી હા હું છું પણ મારી સાથે છે એને હું નથી ઓળખતો જુઓ હું જણાવું છું તમને બધી વાત જણાવું છું જુઓ તું એવી રીતે નહીં માને જણાવું છું હું તમને બોલ સાચું બોલ કહું છું હું તમને શું કહે છે હા એની સાથે લફરું છે તારે ના મારે કોઈની સાથે લફરું નથી ભાઈ આ ફોટા ક્યાંથી આવ્યા કોને પાડ્યા આ ફોટા તું ઓળખે છે એને કેવી રીતે ઓળખે છે બોલ ને અરે જણાવું છું હું તમને ફટાફટ બોલ ચાલ જલ્દી બોલ જો આ કામ કરવા માટે મને તમારા મમ્મી અને તમારી બહેને જ કીધું હા તમારી બહેન નું નામ દામિની છે ને એને જ કહ્યું હતું એ અને તમારા મમ્મી આવ્યા હતા મારી પાસે અને કહ્યું હતું કે અમે તને 5000 રૂપિયા આપીશું જો મારે અને મારો દીકરો બીમાર છે અને રૂપિયાની જરૂર હતી 5000 રૂપિયા મને ખાલી એટલું કહ્યું હતું કે ગાડી રસ્તા પર ઊભી રાખીને તમારે ખાલી એમના આંખમાં કચરું છે આટલું કહેવાનું છે બસ મારું કામ પતાવીને હું નીકળી ગયો પછી શું થયું શું નહીં એ વિશે મને કાંઈ ખબર નથી હવે તને જરાય શરમ ના આવી તને ખબર છે હું અત્યારે અહીંયા શું કામ આવ્યો છું એની સાથે ડિવોર્સ લેવા માટે ડિવોર્સના પેપર રેડી કરવા માટે વિચાર તો કર હા 5000 રૂપિયા માટે થઈને તું કોઈની જિંદગી બગાડી રહ્યો હતો માનું છું કે તારી મજબૂરી હતી પણ એનો મતલબ એ નથી કે તમે કોઈની જિંદગી સાથે રમત રમો હું રમત નથી રમ્યો છે મને માત્ર આટલું જ કહેવામાં આવ્યું હતું અને મારા દીકરાની જિંદગીનો સવાલ હતો એટલા માટે જ મેં આ બધું કર્યું છે નગર હું ક્યારેય આવું કામ ન કરું છે તું ચૂપ થઈ જા અને જા તું અમે બસી જો આમાં બીજું કઈ નહીં નીકળે ને નહીં પૈસા આટલું જ કર્યું છે ને હા અમે છે ને પોલીસ તપાસ કરાવશું જો એમાં કઈ નીકળશે ને તો અંદર કરી દે કાઢશે નહીં હા જે હતું એ બધું મેં જણાવી દીધું છે અને એમ છતાંય જો તમને વિશ્વાસ ના આવતો હોય ને તો અત્યારે દામિની બેન અને પેલા એમના મમ્મી બા એમને બોલાવી લો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એ અમે કરશું
તું જા. હું જાઉં છું. દામિની, મીરા, માફી માંગ. હા, સાચી વાત છે ભાઈ તારી, માફી તો માંગવી જ જોઈએ. અરે માફીથી શું થવાનું છે ભાઈ? હું તો કહું છું કે હા, ઘરમાંથી છે ને ભાભીને ધક્કા મારીને બહાર કાઢ. ડિવોર્સ પેપર તો તે બનાવી જ નાખ્યા છે ને. આદિ, હું તને કહું છું કે તારા ભાભીની માફી માંગ. હું માફી માંગું? શેની માફી? કેમ, જો હું બધું કહીશ તો ધક્કા મારીને તને આ ઘરની બહાર કાઢું? ભાઈ, આ તું કેવી વાત કરે છે? કેવી વાત કરું છું? મને શું કામ ધક્કા મારીને તારે બહાર કાઢવી છે? વાંક તો ભાભીનો છે ને. હા, વાંક તો એનો જ છે કે તમે આ ષડયંત્રમાં ફસાવી, કોઈની બાઈક પાછળ બેસાડી અને એક જગ્યાએ ઊભી રખાવી, ફોટા પાડ્યા ને મને બતાવ્યા, હા ને? વાંક તો એનો જ છે ને. આવું તને કોણે કહ્યું? કોણે કહ્યું? એ વ્યક્તિને અહીંયા લઈને આવીશ ને એ બોલશે ત્યારે તું કહીશ કે મેં જ કહ્યું હતું. ના બોલ ને. આદિ, છોડો ને હવે. તમને હકીકત ખબર પડી ગઈ ને કે મારો વાંક નહોતો, જે કર્યું એ દામિની બેન અને મમ્મીએ જ કર્યું હતું. તો પછી આ વાતને લાંબી કરવાનો કોઈ જ અર્થ નથી. તે જે આ કર્યું છે એ સારું નથી કર્યું. તું અને મમ્મી આટલી હદ સુધી જતા રહ્યા, જરાક પણ શરમ ના આવી? અરે આનો તો વિચાર કરવો તો. ચલો છોડો, એના ઉપર તો તમને દયા જ નથી આવતી, પણ તમારા ભાઈ ઉપર? હા, ભાઈ જેવું તો કંઈ રહેવા જ ના દીધું. સારું કામ કર્યું. ને રહી વાત બીજી, તારી ભાભી તે દિવસે સાચી વાત કહેતી હતી. એણે તને કોઈ છોકરા સાથે ગાર્ડનમાં જોઈ જ હતી, પણ તે એનું સાબિત ન થવા દીધું. પછી મેં એ પણ જાણ્યું એ છોકરો તારા માટે સારો નથી, એક નંબરનો આવારા છોકરો છે. હા, સાચું નથી ભાઈ. અરે હું 2 વર્ષથી ઓળખું છું એને, જાણું છું એ છોકરાને. 2 વર્ષથી ઓળખવાથી કે જાણવાથી તને એમ લાગે છે કે તું એને પૂરી રીતે ઓળખી ગઈ? હા, તને એક દિવસમાં બધી ડિટેલ મળી શકે તો. હું તો 2 વર્ષથી જાણું છું ને. હા, તો પછી એક કામ કરને, એને ફોન લગાવ, એને કહે કે મારા ભાઈને બધી ખબર પડી ગઈ છે, મારે આ ઘર છોડીને તારી સાથે ભાગી જવું છે. આનાથી શું સાબિત થશે? દામિની બેન, શું સાબિત થાય? અમને પણ તો ખબર પડે ને કે છોકરો તમને કેટલો પ્રેમ કરે છે, અને જો છોકરો ખરેખર હા પાડશે ને તો અમે રાજી ખુશીથી તમારા લગ્ન કરાવી દઈશું. પણ તમે વાત તો કરો એક વખત. ઠીક છે, તમારો ફોન આવ. હલો. હલો નિક, એક્ચ્યુઅલી એક ઇમરજન્સી આવી ગઈ છે. ઇમરજન્સી? કઈ વાત નહીં, બોલ ને, શું થયું છે? જો નિક, મારા ભાઈને આપણી ખબર પડી ગઈ છે, એટલે આપણે આજે રાત્રે જ ભાગીને લગ્ન કરવા પડશે. અરે શું વાત કરે છે તું? અબ તારા ઘરે ખબર પડી ગઈ, પણ તને કહેવાનું કોણે કીધું હતું? હવે એ બધી વાત છોડ ને નિક, હવે આપણે રાત્રે ભાગીને લગ્ન કરી લઈએ. હું રાત્રે ઘરેથી નીકળી જઈશ. અરે શું વાત કરે છે તું? રાત્રે ઘરેથી નીકળી જઈશ, ભાગી જઈએ? અરે આવું કઈ શક્ય નથી. અને મારી વાત કાન ખોલીને સાંભળી લે, અત્યાર સુધી આપણે સાથે રહ્યા ને એક માત્ર સપનું હતું, આ સપનું હકીકત ક્યારેય નહીં થાય. ને હા, તારી સાથે લગ્ન કરવાની વાત બહુ દૂર રહી, સમજી ગઈ ને તું? હલો નિક, નિક શું થયું? નિકી ફોન કાપી નાખ્યો. તો પછી હા, તું 2 વર્ષથી એને ઓળખતી હતી, એનું શું થયું? મેં જે કીધું કે એ આવારા છે, ખોટો માણસ છે, એ સાચું કે પછી તું ઓળખે છે એ સાચું? આદિ, કોઈ વ્યક્તિને દાજેલા પર ડામ દેવા એ યોગ્ય નથી ને. બેન અત્યારે તકલીફમાં છે. તકલીફમાં તો તું પણ હતી ને. બેને ક્યારે એવું ના વિચાર્યું કે તું આ ઘરમાં આવી ગઈ છો, તો એની ભાભી છો, તો
એ તને સાથ આપી શકે, સહકાર આપી શકે, એ તો પણ તને બદનામ કરવા જ માંગતી હતી. એ બાળબુદ્ધિ છે, હું થોડી બાળબુદ્ધિ છું, મને તો સમજણ પડે છે ને. બેન, તમે રડો છો શું કામ? તમે તો ખુશ થાઓ કે બરાબર ટાઈમે તમને બધી વાતની ખબર પડી ગઈ. થોડો ટાઈમ નીકળી ગયો હોત ને પછી આવું થયું હોત તો. તમારી વાત સાચી છે, પણ મેં જે ભૂલ કરીને એ માફીને લાયક નથી. બેન, માણસથી જ ભૂલ થાય, ઈશ્વર ક્યારેય ભૂલ નથી કરતો. પણ જે સાચા ટાઈમે પોતાની ભૂલોને સ્વીકારીને આગળ વધે ને એ જ ખરો માણસ. હા, પણ ભાભી, મેં તમારી સાથે એટલું ખરાબ કર્યું અને છતાં પણ અત્યારે તમે મને આશ્વાસન આપી રહ્યા છો. હા, કારણ કે હું એવું ક્યારેય નથી ઈચ્છતી કે અમારા ઘરની દીકરી હેરાન થાય. એટલે હર હંમેશા હું તમારી સાથે આમ જ ઊભી રહીશ. ભાભી, તમે તો મને નણંદ બનાવી લીધી, પણ હું મેં તમને ક્યારે ભાભી તરીકે એક્સેપ્ટ જ નથી કર્યા. તમે અમને બધાને તમારા બનાવી લીધા, પણ અમે તમારા થઈ જ ના શકી. ભાભી, આઈ એમ સોરી. બસ કરો દામિની બેન, એક બાજુથી ભાભી કહો છો ને એક બાજુથી માફી પણ માંગો છો, ઇટ્સ ઓકે. હવે આવી ભૂલ ક્યારેય ના કરતા.